લોર્ડ વિલિંગડન કે લોર્ડ હેસ્ટિંગ્સ અહીં જવાબ આવશે વિલિયમ બેન્ટિક હવે પ્રશ્ન નંબર બે જોઈએ તો ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલી હતી સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ કે એની બિસંટ જવાબ આવશે એની બેસણ હવે પ્રશ્ન જોઈએ કે ઇન્ડિકા પુસ્તકના રચયતા કોણ છે નીચેનામાંથી કૌટિલ્ય યુથસાંગ ફાઇન કે મેગસ્થનીઝ તો તેનો જવાબ આવશે મેગસ્થનીઝ અઢારસો ત્રેપનમાં ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ હતી તો તેનો જવાબ આવશે મુંબઈ અને થાણે વચ્ચે ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી કે વૃક્ષ પ્રેમથી અહીં જવાબ આવશે વૃક્ષ પ્રેમથી આ જે પ્રશ્ન છે તે કોન્સ્ટેબલ ત્રેવીસ દસ બે હજાર સોળમાં પૂછાઈ ગયેલ છે હવે જોઈએ કે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે તેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો તો થતો હતો માટીમાંથી બનાવેલા વાસણનો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહો સૂત્ર કોણે આપ્યું હતું તો તે સ્વામી વિવેકાનંદે આપેલું હતું અહીં જોઈએ કે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી તો રાજા રામમોહન રાયે આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી તો દયાનંદ સરસ્વતીએ વહાબી આંદોલન સૈયદ અહમદ ખાન અને સર અતુલ્લા પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી તો ઠક્કરબાપાએ હવે પ્રશ્ન જોઈએ કે ઓગણીસો સાતમાં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ વાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો વીર સાવરકર રાણા સરદારશ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કે મેડમ ભીખાઈજી કામા અહીં જવાબ આવશે મેડમ ભીખાઈજી કામા હવે જોઈએ કે સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા તો તેનો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ પંચતંત્રના રચિયેતા કોણ છે કાલિદાસ પાણીની ચાણક્ય કે વિષ્ણુ શર્મા તો તેનો જવાબ આવશે વિષ્ણુ શર્મા સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો બારડોલી ધરાસણા ચંપારણ કે દિલ્હી તો તેનો જવાબ આવશે ચંપારણ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી તો સુરત હવે પ્રશ્ન છે કે અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું હતું મનુ પરાસર કૌટિલ્ય કે બૃહસ્પતિ તો તેનો જવાબ આવશે કૌટિલ્ય ભૂદાન યોજના સાથે કયા મહાનુભાવનું નામ સંકળાયેલું છે તો મહાત્મા ગાંધી જમનાદાસ બજાજ બાબા આમટે કે વિનોબા ભાવે તો તેનો જવાબ આવશે વિનોબા ભાવે